हेलो स्टूडेंट, धोरण 10 विषय विज्ञान। गई काले आपणे श्रेणी जोड़ाण विषे भणी गया, आजे आपणे समांतर जोड़ाण विषे भणीशुं। अवरोधोनुं समांतर जोड़ाण समझावी तेना समतुल्य अवरोधनुं सूत्र तारो। तो अहींया मैं एक आकृति दोरेली छे जेमां समांतर जोड़ाण दोरवामां आवेलुं छे। एमां आ छे R1 छे, R2 छे, R3 छे, અને જે વોલ્ટેજ છે વોલ્ટ મીટર એ અહીંયા જોડેલી છે। આ બધી ચાર વિદ્યુત કોષ છે એટલે કે બેટરી છે। હવે આમાંથી વિદ્યુત પ્રવાહ I છે એ પસાર થાય છે, આ સ્વિચ છે। હવે R1, R2 અને R3 આ જે ત્રણ અવરોધ છે એ સમાંતરમાં જોડેલા છે। સમાંતર જોડાણ એટલે શું? બે કે બેથી વધારે અવરોધો એક જ તરફના છેડાઓ એક સામાન્ય બિંદુમાંથી બીજી તરફના છેડાના બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય તો આવા અવરોધ જોડાણને સમાંતર જોડાણ કહેવામાં આવે છે। તો આવી રીતના આને મેં સમાંતરમાં જોડાયેલ છે જેનો હું સમતુલ્ય અવરોધ કહીશ RP। શ્રેણી જોડાણમાં મેં સમતુલ્ય અવરોધ લીધો હતો RS। S એટલે કે સિરીઝ, સિરીઝ એટલે કે શ્રેણી, અને આમાં લઈશું સમતુલ્ય અવરોધ તરીકે RP। P એટલે કે પેરેલલ, સમાંતર જોડાણ। તો આની આકૃતિ આવી રીતના થશે। આ છે RP એટલે કે સમાંતર જોડાણ, બાકી જે બધું છે એ જેમ છે એમ જ। ઓકે, તો આવી રીતના મેં આને કહી દીધો ત્રણેયનો સમતુલ્ય અવરોધ છે RP। ઓકે, હવે આના ઉપરથી આપણે સમાંતર જોડાણનું સૂત્ર તારવીએ તો આપણને ખબર છે કે RP બરાબર શું? તો કે R1 પ્લસ R2 પ્લસ R3 બરાબર। હવે વિદ્યુત પ્રવાહ I છે એ આવી રીતના વહે છે તો એમાં જે R1માં જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એટલો જ R2માં વહે છે અને એટલો જ R3માં વહે છે। તો આનો મિનિંગ એવો થાય કે R1, R2 અને R3 અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3, એટલે કે વિદ્યુત પ્રવાહ ત્રણેય એક જ સમાન આ પરિપથમાં વહે છે। હવે આપણને ઓમનો નિયમ ખબર છે જેનું સૂત્ર છે VR ઇઝ ઇક્વલ ટુ V/I। એમાં જો મારે આઈને સૂત્રનો કરતા બનાવવો હોય તો I ઇઝ ઇક્વલ ટુ V/R। ઓકે, હવે મારી પાસે ત્રણ અવરોધ છે તો હું 1/1 નામકરણ કરીશ I1, I2 અને I3। તો એવી રીતના એના અવરોધો પણ અનુક્રમે થશે R1 પ્લસ R2 અને R3। તો I1 બરાબર થશે V/R1, I2 બરાબર થશે V/R2 અને I3 બરાબર થશે V/R3। ઓકે, હવે આવી રીતના આ ત્રણેયને એટલે કે I જે સરવાળા છે એ બધાનો હું જે સૂત્ર મળી ગયું આપણને પહેલું, બીજું અને ત્રીજું એને હું 1/1 મૂકું તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3, જેનું છે I1 બરાબર હું લઈશ V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3। એમાં V છે એ ત્રણેયમાં કોમન આવે છે એટલે એનો એ થશે VI બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3। તો આપણને સમાંતર જોડાણનું સૂત્ર મળી ગયું 1/RP બરાબર, I બરાબર 1/RP પણ લખી શકો કેમ કે સમાંતર જોડાણ છે, પેરેલલ કનેક્શન છે બરાબર। તો 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3। તમે લોકો જોઈ શકો છો શ્રેણી જોડાણ એટલે કે RSનું સૂત્ર મેં મેળવી લીધું હતું R = R1 પ્લસ R2 પ્લસ R3। તો સમાંતર જોડાણનું સૂત્ર થશે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3। તો જ્યારે તમને દાખલામાં એવું પૂછવામાં આવે કે આ અવરોધને સમાંતરમાં જોડાયેલા છે તો એને એકના છેદમાં આ સૂત્ર લખવું પડે, અને જ્યારે તમને એમ કે સિરીઝ કનેક્શન છે એટલે કે શ્રેણી જોડાણ છે તો તમારે એને એકના છેદમાં લખવાની જરૂર નથી, ત્રણેયનો શું કરી નાખવાનો, શ્રેણી જોડાણના સૂત્ર પ્રમાણે સરવાળો કરી નાખવાનો છે। ઓકે, તો આ થઈ ગયું આપણું સમાંતર જોડાણનું સૂત્ર। હવે આપણે અવરોધના સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ મેળવીએ જે છે સમાંતર। એક તો જો જે જે અવરોધને જોડવામાં આવે એના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ એના ટોટલી એટલે કે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એના સંયોજનને લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાન તફાવત બંને કેવા હોય છે? એક સમાન હોય છે। ઓકે, બીજું છે
કે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ બે સમાંતર જોડેલા અવરોધમાંથી વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો થાય, એટલે કે આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી. નેક્સ્ટ છે કે સમાંતર જોડાણની ત્રીજી લાક્ષણિકતા એ છે કે સમાંતર જોડાણનો જે સમતુલ્ય અવરોધ જે આપેલો છે એમાં જે આનુવંશિકતાનો જે સરવાળો થાય છે, એટલે કે અવરોધના જોડાણમાં જે નાનામાં નાનો એનો અવરોધ છે એ કેવો હોય છે, તો કે એનો નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે. હવે એવી રીતના જો સમાંતર જોડાણની આપણે વાત કરીએ તો સમાંતર જોડાણને જે તે અવરોધમાં વહેતો વિદ્યુત પ્રવાહ છે એના અવરોધોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ગઈકાલે આપણે શ્રેણી જોડાણનું સૂત્ર જોયું, તો શ્રેણી જોડાણમાં આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી થાય, પરંતુ સમાંતર જોડાણમાં વન અપોન આર પી પ્લસ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી. તો આવી રીતના સમાંતર જોડાણનું સૂત્ર જોવા મળે છે. શ્રેણી જોડાણ કરતાં સમાંતર જોડાણ છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, હવે આ મુજબ આપણે દાખલો એક ગણીશું કે દાખલા તરીકે કોઈ એક ત્રણ અવરોધ આપેલા છે, એક છે બે ઓમ, એક છે ત્રણ ઓમ અને એક છે ચાર ઓમ. તો આ ત્રણેયને અનુક્રમે આપણે સમાંતરમાં જોડીએ છીએ, તો મારે આરનું સૂત્ર મેળવવું હોય, એટલે કે સમાંતર જોડાણનું સૂત્ર મેળવવું હોય મારે, તો શું થશે, તો કે વન અપોન ટુ પ્લસ વન અપોન થ્રી પ્લસ વન અપોન ફોર. આવી રીતના બે ત્રણ અને ચારનો લસા લેવાનો અને આગળ વધીને આપણે એનો આન્સર મેળવવાનો રહેશે, જે કેમાં આવશે, પોઈન્ટમાં આવશે, અને લાસ્ટમાં એનો એકમ શું આવશે, તો કે ઓમ. આરનો એકમ હંમેશા આવશે ઓમ અથવા તો ઓમેગા. રેડી? તો આવી રીતના આપણે સમાંતર જોડાણ વિશે દાખલા પણ ગણી શકીએ છીએ. હવે અમારે શ્રેણી જોડાણના અને સમાંતર જોડાણના ગેરફાયદા જોવા છે કે ગેરફાયદા શું છે અને એના ફાયદા શું છે. તો શ્રેણી જોડાણના ફાયદાની હું તમને વાત કરું તો જે જે શ્રેણી જોડાણ છે એનો જે પરિપથ છે એનો કુલ અવરોધ તમે વાપરી શકો છો, એટલે કે પરિપથમાં વહેતો જે કુલ વિદ્યુત પ્રવાહ છે એને હું ઘટાડી શકું છું. બરાબર, જો હું ઘટાડું તો જો સમાંતર જોડાણ હોય તો નુકસાન થાય, અવરોધ ઓછો થઈ જાય, પણ શ્રેણી જોડાણમાં એવું થતું નથી, કેમ કે એ એક લાઇનમાં છે એટલા માટે. આવી રીતના પરિપથમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એને નિયંત્રિત જો કરવું હોય તો એના માટે શ્રેણી જોડાણ ઉત્તમ છે. ઓકે, નેક્સ્ટ હું બીજી વસ્તુ કહું તમને શ્રેણી જોડાણનો ફાયદા વિશે, કે તમારા ઘર વપરાશમાં તમે વિદ્યુત જોડાણના એસી મેઇન્સ છે, તમારો ફ્યુઝ છે, એને તમે શ્રેણીમાં જોડી શકો છો, કે જો કોઈ પણ ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય તો ફ્યુઝ અને તાર પીગળી જાય અને પ્રવાહ કેવો થઈ જાય, બંધ થઈ જાય, એથી આપણા વિદ્યુત ઉપકરણને નુકસાન પહોંચે નહીં. તો આ પણ એક ફાયદો છે. બાકી શ્રેણી જોડાણનો ગેરફાયદો એ છે કે તમે લોકો શ્રેણીમાં કોઈ પણ બે પંખા બે ટ્યુબલાઇટ શ્રેણીમાં જોડી શકતા નથી, કેમ કે એક બંધ થશે તો બીજું પણ સાથે બંધ થશે, કેમ કે એ એક જ લાઇનમાં જોઈન્ટ થયેલું છે. ઓકે, હવે હું આપણે શ્રેણી જોડાણ ના ગેરફાયદાની મેં એક વાત કરી, હવે બીજું તમને કહું કે જો વિદ્યુત ઉપકરણમાં શ્રેણીને શ્રેણીમાં જોડવામાં આવે તો એનો વોલ્ટેજ છે એ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાઈ જાય છે, એટલે કે 240 વોલ્ટ હોય તો એનો સમાન વોલ્ટેજનો રેટિંગ ધરાવતો કોઈ એક બલ્બ હોય તો એ 240 વોલ્ટ સાથે જ જોડાતા શ્રેણીમાં જોડાતા આપણને માત્ર ને માત્ર 80 વોલ્ટેજ જ મળે છે. શું કામ 80, 240માંથી કેટલા થઈ ગયા 80, એટલે કે 80. શું કામ એમ, કેમ કે આ ત્રણેય બલ્બ કેવા થઈ જાય, ત્રણેયમાં એક દાખલા તરીકે શ્રેણી જોડાણ છે એમાંથી એક આરે 240 વોલ્ટેજ પ્રવાહ આવતો હોય તો ત્રણેયમાં ડિવાઈડ થઈ જાય, તો ડિવાઈડ થઈ જાય એટલે 80 + 80 + 80. બરાબર, તો બલ્બ કેવો પ્રકાશિત થશે, એકદમ ઝાંખો પ્રકાશિત થશે. તો આ પણ એક એનો શું છે, ગેરફાયદો જ છે. ઓકે, તો આ થઈ ગયા શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. મારે અવરોધોના સમાંતર જોડાણના ફાયદા મારે જોવા છે, તો સમાંતર જોડાણનો મેઇન ફાયદો મેં તમને કહી દીધો, ફરીથી રિપીટ કરું છું કે તમે સમાંતર જોડેલા ત્રણ બલ્બ હોય તો એમાં કોઈ એક બલ્બ ઉડી જાય તો બાકીના બે બલ્બ છે એમાં વિદ્યુત પ્રવાહ ચાલુ જ રહે છે, કેમ કે એને કેમાં જોડેલા છે, સમાંતરમાં જોડેલા હોવાથી. તો આવી રીતના બીજો એનો ફાયદો જે છે એ છે સમાંતરમાં જે સમતુલ્ય અવરોધ મળે છે, એટલે કે આર પી જે આપણને મળ્યો એ સમાંતરમાં જોડેલા કોઈ પણ અવરોધના મૂલ્ય કરતાં એનું મૂલ્ય કેવું હોય છે, ઓછું હોય છે. બરાબર, શું કામ એને, કેમ કે અવરોધોને સમાંતરમાં જોડવાથી એને કેવો પ્રવાહ મળે છે, એકદમ વિદ્યુત પ્રવાહ એનો ફ્લો છે એ એકદમ ફાસ્ટ મળે છે.
તો આ સમાંતરના જોડાણના ફાયદાની સાથે સાથે એના ગેરફાયદા પણ છે. જે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ જોડાણ થાય તો નાનામાં નાના અવરોધ કરતાં પણ તે નાનો હોવાથી કુલ વિદ્યુત પ્રવાહ કેવો થાય છે, વધી જાય છે. પરિણામે ક્યારેક એવું પણ થાય છે કે વિદ્યુત પ્રવાહ છે આપણે નિયંત્રિત કરી શકતા નથી. આવી રીતના એક એનો ગેરફાયદો છે. અને બીજું છે કે જુદા જુદા વોલ્ટેજ રેટિંગ હોય એ બલ્બમાં આપેલા વોલ્ટેજના ઉદ્ગમ સ્થાને સમાંતર મારે જો જોઈન્ટ કરવું હોય તો દરેક બલ્બ છે એ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થતા નથી. જો સમાન વોલ્ટેજ રેટિંગ હું લઉં તો ની વાત થાય છે, બરાબર. દાખલા તરીકે હું એનું એક ઉદાહરણ આપું કે 220 વોલ્ટેજ, 230 વોલ્ટેજ અને 240 વોલ્ટેજ એ મારે ત્રણ બલ્બને મારે કાર્યરત રાખવા છે. તો મારે પ્રાપ્તિ સ્થાન કોનું રાખવું પડશે? 220 વોલ્ટેજનું રાખવું પડશે. 30 અને 40નું રાખવું પડશે નહીં. તો આ સમાંતર જોડાણમાં માત્ર 220 વોલ્ટેજનો જ બલ્બ પૂર્ણ પ્રકાશિત થશે, 30નો અને 40નો બલ્બ પ્રકાશિત થશે નહીં. ઓકે, તો આવી રીતના એના સમાંતર જોડાણના ગેરફાયદા પણ છે ફાયદાની સાથે સાથે. ઓકે, સાથે સાથે આપણે વાત કરીએ ઘર વપરાશના જે વિદ્યુત ઉપકરણો છે, બરાબર, એમાં જો આપણે સ્વિચ હોય તો આ ઉપકરણને ચાલુ અને બંધ કરી શકે છે. એ સ્વિચ એટલે કે આજે હું કે લખું છું ને એ કળ, એને કળ પણ કહેવાય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એને સ્વિચ પણ કહેવાય. ઓકે, ઇન્ટેક્સના પ્રશ્ન તરફ આપણે જઈએ તો તમારો 48મો પ્રશ્ન ઇન્ટેક્સ છે જે આપણે ગણીએ છીએ, બરાબર. એમાં છે જ્યારે 1 ઓહ્મ તથા 10⁻⁶ ઓહ્મ, આ એ છે એટલે કે 1 ઓહ્મ ઇન્ટુ 10⁸ ઓહ્મ અને બી છે 1 ઓહ્મ ઇન્ટુ 10⁻³ ઓહ્મ એટલે કે 2 છે. તો આવી રીતના આ બે અવરોધના સમાંતર જો જોડવામાં આવે તો મારે આનું પરિણામી અવરોધ સર્ચ કરવું છે. તો હું શું કરીશ? તો પરિણામી અવરોધ દાખલા તરીકે 1 ઓહ્મ કરતાં નાનો છે, 1 ઓહ્મ એટલે 10⁸ એટલે લગભગ પરિણામી અવરોધ 1 ઓહ્મ કરતાં કેવો હોય? નાનો હોય, 1 ઓહ્મનો, બરાબર. હવે બીજી વસ્તુ, સમાંતર જોડાણમાં મારે સમતુલ્ય અવરોધ છે એ નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે. આ મેં તમને એની લાક્ષણિકતામાં કહી દીધું. સાથે સાથે હું બીજી રીતે પણ દાખલો ગણી શકું. દાખલા તરીકે R1 = 1 ઓહ્મ થાય તો R2 = મારે 10⁸ ઓહ્મ લેવું પડે. જો મારા ઘરમાં સમતુલ્ય અવરોધમાં સર્કિટમાં આપણે જોઈએ તો સમાંતર જોડાણનું મારે સૂત્ર સૌ પ્રથમ લખવું પડે, કારણ કે આપણે પેરેલલ કનેક્શનની વાત કરીએ છીએ, બરાબર. તો RP = 1/R1 + 1/R2 એટલે કે બે અવરોધ છે તો એમાં મારે આનો ક્રોસ ગુણાકાર કરવો પડે એટલે કે લસા લેવો પડે, બરાબર. તો હું આવી રીતના પણ કરી શકું, 1/R1 + 1/R2 એટલે એનો લસા થશે R1 × R2 / R1 + R2. તો આવી રીતના હું કહી શકું કે 1 × 10⁸ / 1 + 10⁸. હવે 1 × 10⁸ / 1 + 10⁸ એટલે હું કેટલા થાય? તો 1 ની પાછળ 8 ઝીરો એટલે કે 1 × 10⁸ એટલે 1 ની પાછળ ટોટલ 8 શૂન્ય, બરાબર. આ ગુણાકારમાં છે, નીચે પ્લસ છે. તો 1 + 10⁸ એટલે કે 1 + 0 = 0 + 0 = 0 + 1. ઓકે, તો આવી રીતના આપણે દાખલો ગણી શકીએ છીએ. તો હવે આ બંનેનો આપણે મારે જો છેદ ઉડાડવો હોય તો મને મળશે 1 ઓહ્મ એટલે કે 1 ઓહ્મ, બરાબર. તો શું થઈ ગયું સમાંતર જોડાણમાં? મને લાસ્ટમાં મળ્યો આ 1 ઓહ્મ. હવે દાખલા તરીકે તમને અહીંયા મારે 8 છે એટલે મારાથી અહીંયા 6 તમારા દાખલામાં આપેલું છે, પણ મેં કેટલા કર્યા છે? 8 કર્યા છે. ઓકે, હવે હું આવી જ રીતના આ એક આન્સર યાદ રાખજો, આ 1 ઓહ્મ આવેલો છે. હવે બીની વાત કરીએ આપણે તો 1 ઓહ્મ × 10�³ ઓહ્મ. ઓકે, તો એનું પણ હું આવી જ રીતના કરીશ કે 1/R1 + 1/R2 + 1/R3. હવે આમાં પણ એવી જ રીતના કરવાનું, આમાં R3 નથી, સોરી, આમાં R3 છે એટલે મારે કરવું પડશે. R1 કેટલા છે? 1 ઓહ્મ છે.
આર ટુ તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે 10^3 બરાબર 10^3 અને આર થ્રી તમને આપેલા છે 10^6 તો આમાં હું એ જ સેમ કિંમત મૂકીશ હું ડાયરેક્ટ શૂન્ય મૂકીને કરી દઉં છું 10^1 એટલે કે આર વન પ્લસ આર ટુ કેટલા છે 10^3 એટલે કે 1, 2, 3 શૂન્ય પ્લસ 1/6 એટલે કે 1, 2, 3, 4, 5, 6 ઓકે તો આવી રીતના પણ આપણે કરી શકીએ છીએ હવે આ ત્રણેયનો લસા મારે લેવાનો છે જે છે ટોટલી 1, 2, 3, 4, 5, 6 ઓકે તો આવી રીતના ઉપર પણ એવી રીતના ત્રણેયનો શું થશે તો કે સરવાળો થશે કેવી રીતના તો કે 1, 2, 3, 4 + 1 + 1000 ઓકે તો આવી રીતના 1000 સોરી આવી રીતના આનો આન્સર આપણને મળે છે 1/ ઓકે હવે આને 1/RP છે પણ મારે RP બરાબર મેળવવું છે તો મારે છેદ ઉલટાવવો પડશે તો RP બરાબર પણ મળી જશે 1 ઓહ્મ ઓકે તો તમે જોયું બંને સાઈડ RP આ બરાબર પણ 1 ઓહ્મ મળ્યું અને આ બરાબર પણ 1 ઓહ્મ મળ્યું આનો મિનિંગ શું થાય છે કે પરિણામી અવરોધ જે છે એ 1 ઓહ્મ અવરોધ કરતાં લગભગ નાનો છે અને પરિણામી અવરોધ જે 1 ઓહ્મ કરતાં નાનો એટલે છે કારણ કે શું છે 1 ઓહ્મ છે એટલા માટે ઓકે તો આવી રીતના તમે સમાંતર જોડાણનું સૂત્ર મેળવી શકી અને ઇન્ટેક્સનો આ પ્રશ્ન પણ તમારે કરવાનો રહેશે એમાં ઇન્ટેક્સના પ્રશ્નમાં એક જ ચેન્જ મેં કરેલો છે અહીંયા 10^8 છે તમારે ઇન્ટેક્સમાં 10^6 છે તમારે 10^6 બરાબર જ લખવાનું છે ઓકે દાખલા તરીકે એ અવરોધ છે 1, 3 અને 1, 6 તો હું એમાં કોઈ પણ બેને આપણે સૂત્ર તરીકે ટ્રાય કરશું તો પણ એ થઈ જશે જે છે હવે આને આવી રીતના પણ લખી શકો અને એને ગુણાકાર ક્રોસ ગુણાકાર કરીને પણ લખી શકો લસા મેળવવાની રીત આપણને ખબર છે ઉપર એનો શું થાય ગુણાકાર થાય અને નીચે શું થાય એનો સરવાળો થાય તો હું કેવી રીતના લખી શકું R1 × R2 / R1 + R2 ઓકે તો 3 × 6/3 + 6 6 × 18 + 3 એટલે કે કેટલા થાય 7, 8 અને 9 ઓકે તો 9 × 2 એટલે 18 તો મને આન્સર મળી ગયો 2 ઓહ્મ પણ 2 ઓહ્મ આ શું મળી ગયો મને RP ઓકે હવે બી આ મેં ટ્રાય કર્યું છે સમાંતર જોડાણ કોનો કોનો તો કે 1 3 ઓહ્મનો અને 1 6 ઓહ્મનો હવે મારે ત્રણેયને એકીસાથે જોડવા છે એટલે કે 2 ઓહ્મને પણ મારે એકીસાથે જોડવા છે તો હું શું કરીશ કે એક સર્કિટ આપણે ડ્રો કરીએ દાખલા તરીકે આ જે છે એ 3 ઓહ્મ છે આ 6 ઓહ્મ છે અને આ જે છે એ છે શ્રેણીમાં જે જોડેલું છે એ છે 2 ઓહ્મ જો હું આવી રીતે મળું તો મને આન્સર મળશે કે નહીં મળે એ આપણે ટ્રાય કરીએ એની માટે સૌ પ્રથમ ત્રણેયને સમાંતર જોડાણમાં હું જોડીશ એટલે કે 1/RP = 1/R1 + 1/R2 + 1/R3 જેમાં હું R1 એટલે કે 2, 3 અને 6 ત્રણેયને હું એકીસાથે લઈ લઉં છું અત્યારે હું શું શોધું છું આપણે એનો પરિણામી અવરોધ શોધીએ છીએ એટલે કે 1/2 + 1/4 + 1/6 ચાર અને ત્રણ છે 2, 3 અને 6નો લસા થશે 6 ઓકે 2, 3, 6 3, 2, 6 6, 1, 6 એટલે 3 + 2 + 1 3, 4, 5 અને 6 6/6 એટલે કે 1 ઓહ્મ તો આપણે આન્સર એ જ જોતો હતો અહીંયા 2 ઓહ્મ જોતો હતા અને અહીંયા 1 ઓહ્મ જોતો હતો તો એ આપણને આપણો આન્સર ઓલરેડી મળી ગયો છે જે છે ઓમાં 2 + 2 ઓહ્મ છે જેનો પરિણામી અવરોધ 2 + 2 એટલે કેટલા થશે 4 ઓહ્મ થશે અને અહીંયા થશે 6/6 એટલે કે 1 ઓહ્મ તો આને આ મુજબથી હું કહી શકું કે જો તમે 2 ઓહ્મને 3 ને અને 6 ઓહ્મના અવરોધોને સમાંતરમાં જોડો તો એનો સમતુલ્ય અવરોધ તમને 1 મળશે ઓકે આ મેં તમને ટોટલી આવા દાખલા પૂછાય છે આપી દીધા છે ઇન્ટેક્સના બાકીના દાખલા છે એ તમારે આજે હોમવર્કમાં કરવાના રહેશે
ओके, थैंक यू।